นมัสการมิจฉาทิฏฐิโตนะพุทธะมะปกมิตรอัญญาปะเรปังเรจิมา unit number 4 tema activity number 1 ek tumne rai mapele che te rai mapela che samajhvana chhe unit number 4 teno naam shu che to ke watch your watch watch એટલે કે ઘડિયાળ watch એટલે કે મિનિટ થાય એક watch એટલે કે જોવું અને બીજો watch એટલે કે તો અહીંયા બે મિનિટ આપેલા છે જો વોચ એટલે કે ઘડિયાળ યોર એટલે કે તમારી વોચ એટલે કે જો તમારી ઘડિયાળ જો બરાબર તો એમાં એક્ટિવિટી નંબર 1 જે રાઈટ છે તે આપણે અહીંયા સમજવાનું છે બરાબર ઓકે મિત્રો તો યુનિટનું નામ શું છે વોચ યોર વોચ તમારી ઘડિયાળ બરાબર તો હવે પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે ઘડિયાળમાં ટાઈમ કેવી રીતે જોવાય અંગ્રેજીમાં કઈ રીતના આપણે ટાઈમ જોવાય બરાબર કેટલા લખવાનું આવડે છે ઓકે તો આપણે આના પછીના વિડિયોમાં ઇંગ્લિશમાં કઈ રીતે કોઈને આપણે સમય પૂછવો અથવા તો કોઈ આપણે સમય પૂછે તો કઈ રીતના એનો આન્સર આપણે આપવો તે આપણે આના પછીના વિડીયોમાં જોશું મિત્રો ઓકે તો અત્યારે આપણે રાઈમ સમજીએ ધ ટાઉન ટાઉન એટલે કે શહેર અથવા તો નગર ટાઉન એટલે કે શહેર અથવા તો નગર ક્લોક ક્લોક એટલે કે ઘડિયાળ ઓકે બે પ્રકારની ઘડિયાળ હોય એક ક્લોક હોય અને બીજી રિસ્ટ વોચ એટલે કે કાંટા ઘડિયાળ બરાબર કાંટામાં પહેરવાની ઘડિયાળ દિવાલ ઉપરની ઘડિયાળને શું કહેશું આપણે તો કે ક્લોક કહેશું બરાબર તો અહીંયા દિવાલ ઉપરની ઘડિયાળની વાત છે તો અહીંયા ટાઉન ક્લોક એટલે કે નગરની ઘડિયાળ કેની ઘડિયાળ તો કે નગર એટલે કે શહેરની ઘડિયાળ ઓકે મિત્રો તો પહેલાના સમયની અંદર કોઈ નગર હોય કોઈ ગામ હોય તો એમાં મોટો બધો એક ટાવર હોય અને એમાં ઘડિયાળ હોય તમે ગોલ્ડન ગયા હોય તો સ્વામિનારાયણ મંદિર ની અંદર ત્યાં ઘડિયાળ છે બરાબર પછી આપણે રાજકોટ ની અંદર પરા બજાર જે આપણે પરા બજાર નો જે ટાવર છે તેમાં પણ ઘડિયાળ હશે તો આવી છે નગર ની જે ઘડિયાળ હોય એની ઘડિયાળ ની વાત છે તો ટાઉન ક્લોક છે સેન્સ એટલે કે કેવું અહીંયા ના છે બતાવવું બરાબર 6 o'clock એટલે કે બરાબર નગરની ઘડિયાળ કેટલો સમય બતાવે છે 6 વાગ્યાનો ધ કિચન ક્લોક કિચન એટલે કે રસોડું મમ્મી જ્યાં રસોઈ કરતા હોય તે કિચન એટલે કે રસોડું તો કિચન ક્લોક છે 8 o'clock તો રસોડાની ઘડિયાળ 8 વાગ્યાનો સમય બતાવે છે નગરની ઘડિયાળ 6 વાગ્યાનો સમય બતાવે છે ડેડીઝ વોચ એટલે કે ડેડીની ઘડિયાળ એટલે કે પપ્પાની ઘડિયાળ સે 7 o'clock કે પપ્પાની ઘડિયાળ 7 વાગ્યાનો સમય બતાવે છે આઈ હોપ હોપ એટલે કે આશા બરાબર આઈ હોપ મને આશા છે શું આશા છે આઈ વોન્ટ બી લેટ હું મોડી હઈશ નહીં વોન્ટ એટલે કે વિલ નોટ નો ટુકડો છે વોન્ટ આઈ વોન્ટ બી લેટ લેટ એટલે કે મોડું કે હું મોડી ગઈશ નહીં બરાબર મમ્મી સેઝ ધેટ મમ્મીએ કહ્યું કે વન ઇઝ ફાસ્ટ ફાસ્ટ એટલે કે ઝડપી ફાસ્ટ એટલે કે ઝડપી પણ અહીંયા થશે આગળ કે એક છે તે આગળ છે એક ઘડિયાળ આગળ છે એન્ડ વન ઇઝ વન અવર લેટ અને બીજી એક ઘડિયાળ તે વન અવર લેટ એક કલાક મોડી છે ત્રણ ઘડિયાળમાંથી એક ઘડિયાળ આગળ છે એક ઘડિયાળ એક કલાક પાછળ છે વન ઇઝ રાઈટ અને એક ઘડિયાળ સાચી છે એટલે કે